સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ વંદનીય વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સપાપ્તિ મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ રેલી યોજાઈ હતી, જેમાં બાળકો, યુવાનો, નાના મોટા સૌ કોઈ હરિભક્તો હજારોની સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. બીએપીએસ સંસ્થાના બાર બાલિકા પ્રવૃત્તિ દ્વારા સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશમાં વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ યોગેશ્વર સોસાયટીથી એક વ્યસન મુક્તિ રેલી કાઢવામાં આવી હતી, જેમાં બીએપીએસ સંસ્થા તરફથી પૂજ્ય કોઠારી સંત સ્વામી તથા આનંદદેવજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાંતિજ વિસ્તારના બાર અને બાલિકા પ્રવૃત્તિ સંભાળતા કાર્યકરો તેમજ બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને એપ્રોચ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર અને ત્યાંથી રેલવે સ્ટેશન સુધી આ રેલી વિવિધ પ્લે કાર્ડ બેનર સાથે ફરી હતી અને તમાકુ, ગુટકા જેવા વ્યસનોથી મુક્ત થવાનો સંદેશો આપ્યો હતો. બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે, આ જ જીવન ભાવના સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 40 લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા હતા. તેમની પ્રેરણાથી બીએપીએસ સંસ્થા દ્વારા દેશ વિદેશમાં 15 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન થયું છે. વીજળી અને પાણીની બચત માટે તેઓએ પોતાના જીવન દ્વારા અનેકને પ્રેરણાઓ આપી છે. આવા વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની બાર બાલિકા પ્રવૃત્તિ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું આયોજન મે મહિનામાં કરવામાં આવ્યું હતું. સંસ્થાના હાલના વડા મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બીએપીએસ સંસ્થાના 16,000 બાળકોના 4,200 વૃંદ ઉનાળુ વેકેશનમાં વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાયા હતા. ઘર, દુકાન, ઓફિસ, ફેક્ટરી, બસ સ્ટેશન, જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને આ બાળકોએ 14 લાખ જેટલા લોકોના વ્યક્તિગત સંપર્ક કર્યો હતો. દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ વ્યસનથી થતા નુકસાનની વિગતવાર સમજૂતી લોકોને આપી હતી. તારીખ 8 મેથી 22 મે દરમિયાન યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ કરેલા વિનમ્ર પ્રયાસને પરિણામે દેશભરના 4 લાખ વ્યક્તિઓએ આજીવન વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત 10 લાખ જેટલા લોકોએ અન્યને વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો. વ્યસનમુક્તિ અભિયાનની સમાંતર બીએપીએસ સંસ્થાની 14,000 બાલિકાઓના 3,300 વૃંદ દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ સંવર્ધન અભિયાન યોજાયું. દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાલિકાઓએ ઘરો ઘરે જઈને 12 લાખ જેટલા લોકોના મુખ્ય 3 સંદેશો આપ્યા. 1 પાણી બચાવો, 2 વીજળી બચાવો, 3 વૃક્ષ વાવો. આ 3 સંદેશો માટે લોકો કેવા કેવા પગલાં ભરી શકે તે માટે બાલિકાઓ સૌને માર્ગદર્શન અને પ્રેરણાઓ આપી હતી. જીલ રાવળ, ZSTV પ્રાંતિજ. સ્વામિનારાયણ ભગવાનની જય. વિશ્વ વંદનીય સંત બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું હાલ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું, બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ. તેઓને પોતાની આ જીવન ભાવના દ્વારા પોતાના સમગ્ર જીવન દરમિયાન 40 લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા હતા. વળી તેમની જ પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દેશ અને વિદેશમાં 15 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. વળી તેઓએ પોતાના જીવન દ્વારા અનેકને વીજળી બચાવો અને પાણી બચાવવાની પ્રેરણા આપી છે. ત્યારે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી વર્ષે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુહરિ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 12 બાલિકા પ્રવૃત્તિ દ્વારા સમગ્ર ભારતમાં વિરાટ વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યસનમુક્તિ અભિયાનમાં બાળકો દ્વારા ઘર, ઓફિસ અને જાહેર સ્થળોએ વ્યક્તિગત સંપર્ક કરી વ્યસનથી થતા નુકસાનની પ્રેરણા આપી અનેકને વ્યસનમુક્ત કર્યા છે. તેના સમાંતરે બીએપીએસ સંસ્થાની બાલિકાઓ દ્વારા પ્રકૃતિ સંવર્ધન અભિયાનમાં
વૃક્ષનું વાવેતર કરવું, પાણી બચાવો અને વીજળી બચાવવાની પ્રેરણા આપવામાં આવી છે. આજે પ્રાંતિજ તાલુકામાં વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનો મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના કોઠારી સંત અને પ્રાંતિજ વિસ્તારના વિતરણ કરતા પૂજ્ય આનંદ યોગી સ્વામીની ઉપસ્થિતિમાં અને આપણા વિસ્તારના સાબરકાંઠા અરવલ્લીના માનનીય સાંસદ શ્રી દીપસિંહ સાહેબની ઉપસ્થિતિમાં આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મે મહિના દરમિયાન પ્રાંતિજ તાલુકામાં બાળકો અને બાલિકાઓ દ્વારા હજારો લોકોને વ્યસન મુક્ત થવાની પ્રેરણા અને પ્રકૃતિની સંવર્ધન કરવાની પ્રેરણા પણ પ્રાપ્ત કરવામાં પ્રેરણા આપવામાં આવી છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ અંતર્ગત આ વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું આયોજન થયું છે. એ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ખૂબ જ દિવ્યતા અને ભવ્યતા સાથે અમદાવાદ ખાતે 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી દરમિયાન ખૂબ જ વિશ્વવ્યાપી લેવલે ઉજવવાનો છે. અસ્તુ. મુકુલ પટેલ, ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યાડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ,
વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ
વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.